आ छे बनासकांठा जिल्लाना भाभर तालुकानुं जोरवाड़ा गाम ज्यां पाणी माटे दीकरीओ भणવાનું પણ બંધ કરવા માટે મજબૂર બની છે। આ ગામમાં નળ સે જલ યોજનાનું પાણી ક્યારે પહોંચ્યું પણ નથી કે નથી ગામ પંચાયતનો પાણીનો બોર। આ ગામના લોકો કેનાલનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી આવા અનેક ગામડાઓ છે જ્યાં આજે પણ પાણી માટે વલખા મારવા પડે છે। આ જોઈ રહ્યા છો જે દ્રશ્ય ભાભર તાલુકાના જોરવાડા ગામના। આ ગામમાં નળ સે જલ યોજના તો નથી પરંતુ પાણીની વ્યવસ્થા પણ નથી, પંચાયતનો બોર પણ નથી। આ ગામની મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે અને એ પણ ડહોળું પાણી, ગંદુ પાણી પીવા માટે આ લોકો મજબૂર બની રહ્યા છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં આ ગામને પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી। આજે પણ ભર ઉનાળે દૂર દૂર સુધી પાણી ભરવા માટે મહિલાઓને મજબૂર બનવું પડે છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો ભાભર તાલુકાના જોરવાડ ગામના અને આ ગામમાં પાણીની વેદના દિવસે ને દિવસે વધતી જાય છે। આ ગામની અનેક વિદ્યાર્થિનીઓ છે જેઓ પાણી માટે ભણવાનું પણ છોડી દીધું છે। આ તે કેવી સમસ્યા! એક બાજુ સરકાર વાતો કરે છે જલ સે નલ યોજના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની, વાતો દીકરીને ભણાવો અને આગળ વધારવાની, પરંતુ કેવી રીતે ભણે આ દીકરીઓ પાણી ભરવા માટે ભણવાનું છોડતી હોય તો એ શરમજનક બાબત છે। કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી આ સરહદી વિસ્તારમાં પાણી માટે વલખા મારવા લોકો વારંવાર અનેક રજૂઆતો કરવા બાદ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। લગભગ મારા ગામમાં 6-7 મહિનાથી છે સમય છારી પહેલો હતો પણ આવતું પાણી પણ એ બંધ થઈ ગયું પાણી આબુ કાકામાં બાર ગામથી આવતું એ ઠામકું બંધ થઈ ગયું છે। હવે તકલીફ બહુ પડે છે પાણી પણ કેટલા દિવસે આવે પાણી તો કેનાલમાં હોય તો 6-7 દિવસે આવે ને કે પાણીની કોઈ વ્યવસ્થા નથી પણ નવવાથી તકલીફ કેટલી પડે તમને ઘણી તકલીફ પડે છેટે દૂર દૂર જવું પડે ભરવા મહિલાઓને કેટલા સુધી ભરવા જવું પડે પણ મહિલાને આખો દિવસ પાણીમાં જ જાય છે બીજું કોઈ કામ જ થતું નથી।